ગાડી તો ઝડપટ અંધારામાં ભાળે છે, એના શરીર ઉપર ડાઘ છે, વાઘ વાઘનો કોઈ સગો ભાઈ, અને બિલાડી તો અંધારામાં ભાળે, દૂધ ખાય, દહીં ખાય, તો ચક ચક ચાટી જાય. એથી બીજા ઘણા બધા પ્રાણી છે, દરેકની અલગ અલગ ઉપયોગીતા છે. તો એના પ્રમાણે દરેકનું મહત્વ અલગ અલગ છે. દરેકના નામ લખેલા છે અહીંયા, આપણને ચિત્રો આપેલા છે, 11 પ્રાણીના ચિત્ર આપેલા છે. આપણે વચ્ચે બોક્સ છે, એની સામે જે તે પ્રાણીનું નામ લખેલું છે, અહીંયા એનો ક્રમ છે. જે ક્રમ એનો હોય એ ક્રમ આપણે ક્રમશઃ શોધી અને તેમાં લખવાનું છે. તો પાલતુ પ્રાણી આપણને ઘણી રીતે ઉપયોગી છે, ગાય, ભેંસ, બકરી, અને તો દૂધ આપે, અને એને તો પાળવામાં, ગામડામાં જુઓ તો બધાના ઘરે ગાય, ભેંસ કે બળદ પાળવામાં આવશે. ભેંસનું, ગાયનું દૂધ છે એ પણ ખોરાકમાં ઉપયોગ લેવાય. પછી બકરી, બકરીનું દૂધ પણ નાના બાળકો માટે ઉત્તમ ગણાય છે. એવી જ રીતે ગાય, ભેંસ, બકરી છે, બળદ, તો આ બધા એક પ્રાણીઓ છે, એ આપણને જીવે છે ત્યાં સુધી તો આપણને મદદરૂપ થાય છે, આપણને ઉપયોગી છે. પણ જ્યારે નથી હોતા, એટલે કે ધીરે ધીરે ઉંમર થાય, વૃદ્ધ થતા તેઓ મૃત્યુ પામે, તો ત્યારે તેમના જે ચામડી હોય છે એ ચામડામાંથી પણ અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવે છે, જેમ કે પર્સ છે, એટલે કે પાકી, બેલ્ટ, પટ્ટો, તમે બેલ્ટ કહેવાય, પટ્ટો છે, બૂટ છે, મોજા, બૂટ, ચપ્પલ, બીજી એવી ઘણી બધી વસ્તુઓ અંદરથી એની ચામડીમાંથી બનાવી શકે છે. તો એમ કે જ્યાં સુધી પ્રાણીઓ આપણી સાથે હોય ત્યાં સુધી તો ઉપયોગી છે, પણ એ મળ્યા પછી પણ તે આપણને ઘણી રીતે મદદરૂપ થાય છે. બધેનું મહત્વ અલગ અલગ છે. ઘોડો આપણને સવારી કરવામાં ઉપયોગી છે. અત્યારે તો આપણે અમારે ક્યાંક જવું હોય, મામાના ઘરે ફરવા જવું હોય, તો અથવા દાદાના ઘરે બારે કે સરસ મજાના જોવા લાયક સ્થળો હોય, મોટું બધું મંદિરો હોય, ત્યાં તમારે એક ગામથી બીજે ગામ જવું હોય, તો અત્યારે તો ટ્રેન છે, બસ છે, પોતાનું પ્રાઇવેટ વાહન, મોટર કાર હોય, એમાં તમે જાઓ છો. પણ જ્યારે પહેલાના જમાનામાં આ બધા કોઈ વાહનો નહોતા, ત્યારે લોકો ઘોડા ઉપર સવારી કરીને જતા, એક ગામથી બીજે ગામ જવું હોય તો ઘોડા ઉપર સવારી કરતા અને યુદ્ધ થતા. પહેલાના જમાના તમે ટીવીમાં જોતા જ હોય કે યુદ્ધ કરવામાં પણ ઘોડો ઉપયોગી થાય છે. પછી છે ઘેટું, અને રાજા મહારાજાઓની તો સવારી ઘોડા ઉપર અને હાથી ઉપર થતી, એટલે ઘોડો તો પહેલાથી આપણને ઉપયોગી થતો જ આવે છે. અત્યારે એનો માત્ર લશ્કરી સેનામાં એના તમને વધારે જોવા મળે. ઘેટું આપણને હું નાખું, ઘેટું, બકરી, એ બધા રબાર લોકો વધારે એ લોકોને પાળે છે, એના પ્રમાણમાં ખૂબ મોટી સંખ્યામાં એ લોકો પાળે. બીજું આપણને જાણીએ કે ઋતુઓ ત્રણ છે, પણ કઈ ઋતુમાં આપણને ખૂબ ઠંડી લાગે તો કે શિયાળો, શિયાળમાં તો ખૂબ ઠંડવાય, તો આપણે ઠંડીથી બચવા શું પહેરીએ, ગરમ કપડા. તો આ ગરમ કપડા શેમાંથી બને છે, તો કે ઊનમાંથી, અને આ ઊન કોણ આપે, તો ઘેટું, ઘેટું આપણને ઊન આપે, એ ઊનમાંથી એનો તાર કાઢી અને એમાંથી અલગ અલગ વસ્ત્રો કે સ્વેટર, મફલર, શાલ, હાથના મોજા, એ તે અલગ અલગ ગરમ કપડા એના બનાવવામાં આવે છે. કૂતરો આપણે કીધું આપણા ઘરની ચોકી કરે છે, ગધેડો ભાર ઉચકે છે, કુંભાર અત્યારે તો વાહનો છે, પણ પહેલાના જમાનામાં ગધેડાના પીઠ ઉપર ભાર એટલે કે માટી મૂકી અને એક સ્થળથી બીજે સ્થળે લઈ જવામાં ગધેડાનો ઉપયોગ થતો હતો. પછી છે બળદ, બળદ ખેતી કામમાં ઉપયોગી છે. અત્યારે પણ ખેતીમાં નવા નવા વાહનો આવી ગયા, ટ્રેક્ટર છે, હલર,
બધા અલગ ઘણી જાતના સાધનો ઉપયોગી છે પણ બળદ ગાડામાં હજુ પણ તમે કઈ કઈ જુઓ તો બળદ ખેતીકામમાં ઉપયોગી છે તો બળદ પણ એની પાસે પાળેલા હોય છે અને એ સાથે બીજે સાથે જો જવ હોય અને સંખ્યા વધારે હોય તો બળદ ગાડું તો બળદ ગાડાની અંદર માલ સામાન મૂકાય એક ગામથી બીજે ગામ માટે જવ હોય તો પણ બેસીને જઈ શકાય તો આ ગાડું ચાલે પણ ગાડુમાં સાથે બળદ જોડી એને બળદ ગાડું કહેવાય એટલે કે બળદ ગાડામાં પણ બળદ જોડી અને બળદ ગાડું પણ આપણે અનેક વસ્તુની માલ સામાન અથવા આપણે મુસાફરી માટે પેલા ઉપયોગ થતો પછી ઊંટ તો ઊંટ શેમાં ઉપયોગી કયા સ્થળે તો કે રણની અંદર રણમાં તો માત્ર શું હોય રેતી જ હોય રેતીમાં કોઈ વાહન ચાલે નહીં કઈ રોડ બને નહીં માત્ર જ્યાં રેતી રેતી છે અને જો તમે ક્યાંય ખુલ્લા પગે ને રણમાં તો ક્યાંય તમને આજુબાજુ વૃક્ષો પણ જોવા ન મળે જો આપણે ભૂલથી ખુલ્લા પગે નીચે રોડ ઉપર ચાલે તો પણ દજાય રેતી કેટલી ગરમ હોય તો આ ઊંટ છે એ રણની અંદર સરળતાથી ચાલી શકે અને રણમાં ન પાણી હોય ન કે લીલા વૃક્ષો હોય કે જ્યાં છાંય હોય તો ઊંટની અંદર એનો પગ હોય એની અંદર નીચે ગાડી હોય તેને દજાય પગ એના દજાય નહીં અને એ રેતીમાં ઝડપથી ચાલી શકે તો અને એક વાર મુસાફરી કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય એની પીઠ ઉપર પણ ઘણો બધો માલ સામાન મૂકી અને હેરફેર માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે તો કે ઊંટ ને રણનું જહાજ ને વહાણ પણ કહેવાય ઊંટને રણનું જહાજ અથવા રણનું વહાણ કહેવામાં આવે છે શા માટે તો કે ઊંટ એ રણમાં મુસાફરી માણસાની હેરફેર માટે ખૂબ ઉપયોગી છે બીજું કે ઊંટ એક એવું પ્રાણી છે કે એને થોડા દિવસ પાણી ન મળે તો પણ એ જીવી શકે એની પીઠની અંદર એવી મોટી કોથળી હોય કે જેની અંદર એ પુષ્કળ પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી શકે તો તેને પાણી કદાચ થોડા દિવસ માટે ન મળે તો પણ એ રણમાં આરામથી રહી શકે એટલે ઊંટને આપણે રણનું જહાજ કહેવામાં આવે છે મરઘી આપણને ઈંડા આપે છે દરેક પક્ષી ઈંડા તો આપે છે પણ મરઘી આપણને મરઘીના ઈંડા છે એ ઘણા લોકો ખોરાકમાં અથવા ડોક્ટર આપણને દવા તરીકે પણ ઈંડા ખાવાનું સૂચન કરતા હોય અમુક એવી બીમારી હોય શરીરમાં અમુક એટલી અશક્તિ હોય નબળાઈ હોય તો એવું દવા તરીકે પણ ક્યારેક ડોક્ટર એવું સૂચન કરતા હોય અને આપણે હિન્દુ લોકો આ ઈંડાનો ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી પણ દવા તરીકે અથવા બીજા લોકો એનો ખોરાકના ઉપયોગ કરતા હોય છે બિલાડી આપણને ઉંદરના ત્રાસથી બચવામાં મદદ કરે તો બિલાડી તો નાની હોય તો આમ જાણે વાઘ જેવો આકાર લાગે વાઘના કેમ શરીર પર પટ્ટા હોય અને બિલાડીના શરીર પણ પટ્ટા હોય છે એની પણ ઝીણી આંખો અંધારામાં ઝગમગતી દેખાય એને પણ નાના નાના કાન હોય છે તો કે બિલાડી અંધારામાં પડે છે આપણે ગી જોઈએ પ્રમાણે કે બિલાડીનો ખોરાક શું તો કે ઉંદર તો ઉંદર આપણા ઘરમાં હોય તો ઘણું બધું નુકસાન કરે ક્યારેક તમારા પુસ્તકોના જો કબાટ ખુલ્લો થઈ ગયો હોય તો તમારું પુસ્તક કાઢી નાખે જો કબાટની અંદર કદાચ ઘૂસી જાય તો આપણા કપડાં હોય તો એને પણ કાઢી ખાય તો આપણા કપડાં ફાડી નાખે ફાટી જાય પછી એ કે અલગ અલગ વસ્તુ જો આપણે ઉપયોગી હોય અને જો એમાં ઉંદર આપણા ઘરમાં કદાચ એક બે આવી ગયા હોય ખુરશી તો આપણે ઉંદરનો ત્રાસ દૂર કરવા માટે બિલાડી લાવી બિલાડીને પાડી દે બિલાડીનો શું કરે દૂધ પણ એને ઉંદરને ઝટપટ પકડી લેશે એકદમ તરફ મારી પકડી લેશે તો આપણને ઉંદરના ત્રાસથી બચવામાં બિલાડી મદદરૂપ થાય છે એવી જ રીતે હવે ચિત્રો છે બિલાડીનો ધર્મ કયો છે પેલો બે ઘેટું ત્રણ કૂતરો ચાર ભેંસ પાંચના ક્રમમાં ગાય છઠ્ઠા ક્રમમાં બકરીનું ચિત્ર છે સાતમા ક્રમમાં બળદનું ચિત્ર છે આઠમા ક્રમમાં ઘોડાનું ચિત્ર છે નવમામાં ગધેડાનું ચિત્ર છે દસમામાં ઊંટનું ચિત્ર છે અને અગિયારમાં મરઘી પક્ષીમાં આવે ઉડી શકે છે પણ આપણે એનો ઘણા લોકો મરઘીને પાડે
દૂધ નો બીજો ઉપયોગ કે અત્યારે શ્રાવણ માસ ચાલે છે તો શ્રાવણ માસ ની અંદર જ્યારે આપણે શિવજી ભગવાનના મંદિર માં જઈએ શિવજી ભગવાન જે શિવલિંગ છે એની પર પણ દૂધ નો ઉધાવેશ અભિષેક કરવામાં આવે કે ગાયનું દૂધ આપણે એના શિલંગ ઉપર રેડી અને આપણે એની પૂજા કરી શકાય તો પૂજામાં પણ દૂધ પંચામૃત ગણાય કહેવાય છે એની અંદર પણ ગાયનું દૂધ પંચામૃતમાં પણ વપરાય છે તો ગાયનું તો લગભગ દરેક વસ્તુ આપણને એમ કે ઉપયોગી છે એવું કહેવાય ખાલી સાથે આપણા ઘરની ચોકી કરે છે તો ચોકીમાં બિલાડી અને કૂતરો તો બિલાડી ના આવે કૂતરો તો કૂતરો આપણા ઘરની ચોકી કરે છે પછી છે ઘેટું ઘેટું આપણને ખાલી જગ્યા આપે છે ઊન કે દૂધ તો આપણે ઊન ખાલી જગ્યા રણમાં માલસામાની હેરફેર માટે ઉપયોગી છે ગાય કે ઊંટ તો કે ગાય તો આપણી આજુબાજુ તમે આપણી સાથે પાળે છે આપણી સાથે રહે છે એક એવું પ્રાણી છે કે જે ઊંટમાં સરળતાથી રહી શકે અને રેતીની અંદર ચાલી શકે તો કે ઊંટ રણની અંદર ઊંટ સારી રીતે માલ સામાન હેરફેર માટે આપણને ઉપયોગી છે તો ઊંટ આપણે લખશું ઊંટ રણમાં માલ સામાનની હેરફેર માટે ઉપયોગી છે ખાલી જગ્યા આપણને સવારી કરવામાં ઉપયોગી છે ઘોડો કે મરઘી તો પ્રાણી છે આપણે ઘોડો તો ઘોડા ઉપર સવારી કરવામાં આવે છે તો ઘોડો આપણને સવારી કરવામાં ઉપયોગી છે છ મરઘી આપણને ખાલી જગ્યા આપે છે તો કે ઈંડા કે ઊન તો ઊન તો આપણને ઘેટું આપે તો આમાં શું આવશે ઈંડા મરઘી આપણને ઈંડા આપે છે પછી છે સાત ખાલી જગ્યા ખેતી કામમાં ઉપયોગી છે તો ભેંસ કે બળદ તો ભેંસ તો દૂધ માટે આપણે પાળીએ પણ બળદ છે ખેતી કામમાં ઉપયોગી છે તમે જોશો તો દરેક પ્રાણી નો રંગ પણ અલગ હોય શકે ભેંસ નો રંગ તો કાળો છે પણ બળદ ગાય કૂતરો છે એનો સફેદ રંગ હોય કાળો હોય કાગળ ચિત્ર હોય તો એનો રંગ પણ અલગ અલગ જોવામાં આપણને મળે છે ખાલી જગ્યા આપણને ઉંદરનો ત્રાસ દૂર કરવામાં મદદ કરે છે તો બિલાડી કે ઘેટું તો ઘેટું તો આપણને ઊન આપે તો આવશે બિલાડી ખાલી જગ્યા આપણને દૂધ આપે છે કૂતરો તો એ તો ઘરની ચોકી કરવાનો ઉપયોગ તો આવશે ભેંસ પ્રાણીને ગાય ભેંસ બકરીનું દૂધ દૂધમાંથી દહીં દહીંમાંથી માખણ ઘી અને ઘીમાંથી બધી જ ઘણી બધી પ્રકારની મીઠાઈ બનાવવામાં ઉપયોગી છે ઘી વગર કે મીઠાઈ બને નહીં અને આપણા શરીર માટે પણ ઘીની વસ્તુ અને શિયાળામાં વધારે પ્રમાણમાં આપણે ઘીની મીઠાઈ કે જેમાંથી આપણે લાડુ હોય મેથીના હોય અળદિયા હોય બધી વસ્તુ આપણે જે બનાવી હોય તો આપણે હંમેશા ઘરના શુદ્ધ એટલે ચોખ્ખું ઘી હોય એનું આપણે વાપરવાનો આગ્રહ રાખતા હોય તો ગાયનું દૂધ ઘી દૂધ ઉત્તમમાં ઉત્તમ ગણાય પણ ભેંસનું દૂધ અને ઘી માખણ બધું જ અત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે ખાલી જગ્યા ભાત ઉચકે છે તો બકરી કે ગધેડું તો ગધેડું ચલો સમજાઈ ગયું બધી ખાલી જગ્યા સમજી લીધી ધ્યાનથી એક વખત વાંચી લેજો દસ છે દરેકનો અલગ અલગ ઉપયોગીતા છે આપણે આખો પાઠ તમે પાલતુ પ્રાણી વિશે આપણે જાણી એના ઉપયોગો સમજ્યા પ્રાણીઓ કે જે આપણે પાળીએ છીએ એને પાલતુ પ્રાણી જંગલી પ્રાણીઓ એ પણ હવે આવશે કે જંગલમાં રહેતા હોય જેઓ નાના નાના પશુઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે જંગલી પ્રાણી પણ આપણે માત્ર અત્યારે પાલતુ પ્રાણી વિશે જાણકારી મેળવી આપણે દરેકના નામ જોયા
खाली जगह समझ लीजिए। अबे इस प्रमाण होमवर्क से